नमस्कार मित्रों, आ लेक्चर में आपणे अवयवो अने अवयवी ना तारणो जोवाना छे। तारणो क्यों अथवा नियमो क्यों अथवा एना गुणधर्मो क्यों, तो ये जोवानुं छे। आ वीडियो जोया पछी तमने अवयवो अने अवयवी खूब ज सरल रीते समझाई जशे। तो जोईए पहेलुं तारण, तो शुं कहे छे, संख्या एक ए दरेक अवयव दरेक संख्यानो अवयव छे। तो आपने बे संख्या आपी छे, आपणे जोईए कि संख्या छ छे एना अवयव तम पाड़ो, तो एक गुणिया छ अथवा छ गुणिया एक, तो एमां एक आवशे बराबर। एवी ज रीते संख्या आठ जोईए, तो आठनो अवयव पाड़ो, एक गुणिया आठ, आठ गुणिया एक, तो एमां पण एक आवशे। तो शुं कीधुं के गमे ते संख्या लई लो, ए दरेक संख्यानो अवयव छे ए एक तो होवानो ज, एक ए दरेक संख्यानो अवयव हशे। हवे जोईए बीजा तारण उपर। बीजा तारण शुं कहे छे के दरेक संख्या पोते पोतानो अवयव होय छे बराबर। तो कई कई रीते ए आपणे समझीए के संख्या चार लीधी आपणे, चारना अवयव केटला पड़े ए तमे पाड़ो, एक गुणिया चार, चार गुणिया एक, बे गुणिया बे, एटले एक चौक चार, चार एका चार, बे गुणिया चार, बे दू चार। तो आ बधा एना अवयव थया, एक बे अने चार बराबर, ए एना अवयव थया। हवे आमां कई संख्या आवी, एक बे अने चार, तो चार ए आपणी मूळ संख्या ज हती, तो ए एनो अवयव पण होय शके। आ त्रण छे ए चारना अवयवो छे, एक बे ने त्रण, त्रण अवयवो थया, ए चारना अवयवो छे, तो एमां चार ए अवयवमां चार पण छे, मतलब ए संख्या छे ए पोते पण एनो अवयव होय बराबर। एवी ज रीते आपणे त्रीजું જોઈએ કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અથવા તેના બરાબર હોય। કે જો આપણે ચારના અવયવ અહીંયા જોયા, એક બે અને ચાર બરાબર, આ ત્રણ છે એ ચારના અવયવો છે। તો અવયવો કેવા હોય, તો જે સંખ્યા છે એની કરતા નાના હોય, તો કે એક અને બે છે ચાર કરતા નાના છે, અથવા એ સંખ્યા બરાબર હોય, એટલે કે ચાર તો એ ચારની બરાબર છે બરાબર। તો અવયવ છે એ સંખ્યા કરતાં હંમેશા નાના હોય અથવા એની બરાબર હોય। તો અહીંયા એક અને બે છે એ ચાર કરતાં નાના છે, અને ચાર છે ચાર જેટલા જ છે, પડી ખબર। એવી જ રીતે ચોથું તારણ જોઈએ, તો ચોથા તારણમાં શું કીધું છે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે। આપણે કોઈ સંખ્યા છે એના આપણે અવયવ ગોતવાના કીધા છે, તો આપણે જોઈએ કે એક બે ચાર, એક ચારના અવયવ છે અહીંયા આપણે જોયું બરાબર, ચારના અવયવ છે, તો ચારના અવયવ થઈ ગયા। હવે હું કીધું છે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય, તો આ બધા અવયવ છે ને એને ચાર વડે ભાગી શકાય। તો આ ચાર છે અને આપણે બે લઈએ, બે અવયવ લીધો બીજો અવયવ, તો બે દૂ ચાર, તો શેષ ઝીરો ઝીરો થઈ ગઈ, એનો મતલબ કે બે છે ચારને બે વડે ભાગી શકાય, અથવા એક લઈ લો અથવા ચાર લઈ લો, આ બધાને તે ચાર વડે ભાગી શકાય। તો એનો મતલબ એ થયો કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક પણ છે। એવી જ રીતે પાંચમું તારણ જોઈએ આપણે, તો આપેલ સંખ્યાના અવયવની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે કે અવયવ હોય એની સંખ્યા મર્યાદિત હોય। કઈ રીતે, તો જુઓ ચારના અવયવ આપણે જોયા, કયા કયા, એક બે ચાર, કઈ રીતે, એક ગુણ્યા ચાર, ચાર ગુણ્યા એક, બે ગુણ્યા બે, તો ત્રણ આપણને અવયવ મળ્યા। તો એની સંખ્યા નક્કી છે કે ત્રણ જ અવયવ, ચારના ત્રણ જ અવયવ હોય એનાથી વધારે હોય નહીં। એવી જ રીતે આપણે આઠમાં જોઈએ, તો આઠમાં આપણે એના ભાગ પાડો, આઠના કેટલા ભાગ પડશે, આઠ એકા આઠ, એક ગુણ્યા આઠ એટલે આઠ, બે દૂ ચાર એટલે આઠ, ચાર દૂ આઠ એટલે આઠ, તો કેટલા અવયવ થયા જુઓ અહીંયા લખ્યા છે, એક બે ચાર આઠ બરાબર, ટોટલ ચાર અવયવ થયા। તો આઠ સંખ્યાના, સંખ્યા આઠ છે એના અવયવ ચાર જ હોય એનાથી વધારે હોય નહીં, એટલે કે જે આપેલ જે સંખ્યા છે એના અવયવની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે ફિક્સ હોય, નક્કી કરેલી હોય કે આટલી જ સંખ્યા હોય। મિત્રો હવે આપણે જોઈએ છ સાત અને આઠ નંબરના તારણો। તો છઠ્ઠા નંબરનું તારણ આપણે જોઈએ, તો એમાં શું કહે છે કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં મોટી સંખ્યા હશે અથવા તેના બરાબર હશે। જો અવયવ હતા એ શું હોય, એ સંખ્યાથી નાના હોય,
અને જે અવયવી છે એ સંખ્યાથી મોટા હોય બરાબર તો જોઈએ આપણે કઈ રીતે ઉદાહરણ લઈએ કે 5 ના અવયવી લખો તો 5 ના અવયવી શું થાય કે 5 નો ઘડિયો બોલો જે જવાબ આવે એ એના અવયવી હોય તો 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 એવી રીતે તમે બોલતા જાઓ જ્યાં સુધી તમને આવડતા હોય તો આ અનંત છે તો 5 10 15 20 25 તો એ 5 કરતા કેવા છે મોટા છે અને 5 જેવડા જ છે 5 છે 5 જેવડા છે બાકીના બધા 5 કરતા મોટા છે તો છઠ્ઠા તારણમાં એવું કીધું છે કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતા મોટી સંખ્યા હશે અથવા તેના બરાબરની સંખ્યા હશે હવે જોઈએ આપણે 7મું તો 7મામાં હું કીધું છે કે આપેલ સંખ્યાની અવયવી સંખ્યા અનંત છે તો અવયવી છે અનંત હોય પણ અવયવો છે એ મર્યાદિત હોય આપણે આગળ જોયું કે અવયવો છે એની સંખ્યા મર્યાદિત હોય છે જ્યારે આપેલ સંખ્યાના અવયવની જે અવયવીની જે સંખ્યા છે બરાબર એ અનંત હોય છે અહીંયા અવયવ નહીં અવયવી હશે હો અવયવી બરાબર તો આપણને કીધું 5ના અવયવી શોધો તો 5ના અવયવી કયા થાય 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 5 5 5 25 5 6 30 5 7 35 એવી રીતે અનંત છે બરાબર જ્યાં સુધી તમને આવડે ત્યાં સુધી 5ના અવયવો આવશે તો 7મા તારણમાં એવું કીધું છે કે આપેલ સંખ્યાની અવયવીની સંખ્યા અનંત છે અવયવીની સંખ્યા એ પછી જોઈએ તો આપણે 8મા નંબરનું તારણ તો એમાં શું કહે છે દરેક સંખ્યા પોતે પોતાના એક અવયવી હોય છે જેમ અવયવમાં એવું હોય છે એવી રીતે અવયવીમાં પણ એવું જ હોય છે હું તમને કહું કે 4ના અવયવો પાડો તો 4ના અવયવ કેટલા પડે 4 એકા 4 1 ચોક 4 2 દુ 4 બરાબર આ એના અવયવ થઈ ગયા હવે આ બાજુ હોય એ બધા અવયવો થયા આ બધા અવયવો છે ને આ બધા અવયવી છે તો જે અવયવ 4 છે એનો અવયવી પણ 4 છે બરાબર એટલે એવું કીધું છે કે દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી હોય છે તો 6 7 8 આપણે ટોટલ 8 તારણો જોયા તો આશા રાખું છું તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો લાઈક કરવાનું શેર કરવાનું અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ